गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस एमा चैप्टर नंबर 13 जेमा વસ્તીના સજીવો વચ્ચેના આંતર સંબંધોનો આપણે અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે પરભક્ષણ ભણી ગયા, ત્યારબાદ સ્પર્ધા ભણી ગયા, હવે આપણે સહભોજિતા અને સહોપકારિતા આવા બે ટોપિક સમજવાના છે। આગળ મેં કહ્યું હતું, અત્યારે ફરીથી કહું છું, માત્ર આપણે બોર્ડ ઉપર મુદ્દાઓ લખીએ છીએ કે આખા ટોપિકમાં કેટલા મુદ્દાઓ આપણે યાદ રાખવાના કે સમજવાના છે। જ્યારે તમે ટોપિક લખી રહ્યા છો તો તમારે ટોપિક બુકમાંથી લખવાનો રહેશે। તો સૌથી પહેલા આપણે જોઈએ સહભોજિતા। સહભોજિતા એટલે બે સજીવો વચ્ચેની એવી વ્યવસ્થા અથવા તો એવો આંતર સંબંધ કે જેની અંદર એક સજીવને ફાયદો થાય જ્યારે અન્ય સજીવને ફાયદો કે નુકસાન કશું થતું નથી। મતલબ કે પ્લસ ઝીરો નો સંબંધ કહેવાય। પ્લસ મતલબ એકને ફાયદો, ઝીરો મતલબ ફાયદો પણ નહીં અને નુકસાન પણ નહીં। આપણે વનસ્પતિની પાયાકાર વિદ્યા જ્યારે સમજતા હતા બરાબર, ત્યારે આપણે ઓર્કિડ એક પરલોહી વનસ્પતિ તરીકે ભણવાનું આવ્યું હતું। હવે સમજો કે જે ઓર્કિડ છે, ઓર્કિડ પરલોહી વનસ્પતિ છે, એ આંબાના વૃક્ષ ઉપર વસવાટ કરે, તો આંબાના વૃક્ષને કારણે ઓર્કિડને વસવાટ માટે જગ્યા મળી। પણ ઓર્કિડ આંબાના વૃક્ષ ઉપર બેસે કે ના બેસે, એનાથી આંબાના વૃક્ષને કોઈ ફરક પડવાનો નથી। મતલબ ઓર્કિડને ફાયદો થયો, એને રહેવા માટે શું મળી ગઈ, જગ્યા મળી ગઈ, પણ આંબાનો જે વૃક્ષ છે તો ત્યાં એમનું એમ જ રહેવાનું છે, એને ના કોઈ ફાયદો થયો છે ના કોઈ નુકસાન। તો આવા સંબંધને શું કહેવામાં આવે, સહભોજિતા। એ જ રીતે બીજો એક્ઝામ્પલ તમને આપું, વેલ માછલી અને વેલ માછલી ઉપર વસવાટ કરતા 12 નેકલ્સ। ઓકે, જે વેલ માછલી છે એની ઉપર 12 નેકલ્સ વસવાટ કરતા હોય। હવે 12 નેકલ્સનો ફાયદો શું, રહેવા માટે જગ્યા તો મળી ગઈ, પણ વેલ એટલા વિશાળ કદની હોય કે બીજા પરભક્ષી શિકાર કરવા માટે નજીક આવી શકતા નથી અને 12 નેકલ્સ રક્ષણ મળી જાય છે। 12 નેકલ્સ થયો ફાયદો, પણ 12 નેકલ વેલ માછલી ઉપર બેસે કે ના બેસે, એનાથી વેલ માછલી ના કોઈ ફાયદો છે ના કોઈ નુકસાન છે, એટલે કે વેલ માછલીને કોઈ ફરક પડતો નથી। તો અહીંયા 12 નેકલ્સનો ફાયદો થયો, વેલ ને કોઈ ફાયદો પણ નથી, કોઈ નુકસાન પણ નથી। ત્યાર પછી ચારણ કરતા પશુઓ અને એમની સાથે સાથે જોવા મળતો બગલો। ઓકે, ગામડામાં આવા દ્રશ્યો જે છે એ બહુ સરળતાથી જોવા મળી જાય। ચારણ કરતા પશુ જે હતા હોય તો પાંદડા તોડીને ખાતા હોય, એટલે એ દરમિયાન નાના મોટા ઝાડની ડાળીઓ હોય ને ડાળીઓને હલાવે, તો જ્યારે પશુઓ આ ડાળીઓ હલાવે ત્યારે એ ડાળીઓ ઉપર કીટકો કે કઈ રહેલું હોય તો એ કીટકો નીચે ખરી પડે। જેવા એ કીટકો ખરી પડે, બગલા જે છે એ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે। હવે સમજો, અહીંયા બગલાને શું મળી રહેશે, ખોરાક મળી રહેશે, પણ પશુઓને કઈ ફરક ખરો, બગલો પાછળ આવે કે ના આવે, પશુ એમની જે ક્રિયા કરતા હતા એ તો કરવાના જ છે। તો અહીંયા બગલાને ફાયદો થઈ રહ્યો છે, એને ખોરાક મળી રહ્યો છે, પશુઓને કોઈ ફરક પડતો નથી કે બગલો આવે કે નહીં આવતો। મતલબ પશુના ફાયદો થઈ રહ્યો છે કે ના એમને નુકસાન થઈ રહ્યું છે। ઓકે, તો આ હજી એક ઉદાહરણ બતાવી ગયું સહભોજિતા। હવે આપણને એક ઉદાહરણ આપ્યું સમુદ્ર ફૂલ અને ક્લોવર માછલી। સમુદ્ર ફૂલ જે છે, સમુદ્ર ફૂલની પાસે સૂત્રાંગો રહેલા હોય, અહીંયા દર્શાવું છું, સમુદ્ર ફૂલ પાસે સૂત્રાંગો હોય જેમાં ડંખાકીકા હોય, અને ક્લોવર માછલી એ રંગ પરિવર્તનનો ગુણધર્મ ધરાવે। હવે શું થાય કે ક્લોવર માછલી જે છે એ સમુદ્ર ફૂલની આસપાસ રહે છે, એના કારણે કોઈ પરભક્ષી નજીક આવે તો સમુદ્ર ફૂલ સૂત્રાંગોની મદદથી એ પરભક્ષને ડંખ મારીને બગાડી દેશે। હવે સમુદ્ર ફૂલે જયારે ડંખ મારીને બગાડ્યો તો ક્લોવર માછલી તો શું મળી ગયું, રક્ષણ મળી ગયું। પણ ક્લોવર માછલી હોય કે ના હોય, કોઈ ભી પરભક્ષી આવે, સમુદ્ર ફૂલ પોતાના બચાવ માટે ડંખ તો મારવાનો જ છે। મતલબ ક્લોવર માછલી જે છે એને સમુદ્ર ફૂલના કારણે રક્ષણ મળે છે, પણ સમુદ્ર ફૂલ જે છે એને ક્લોવર માછલી હોવા ના હોવાથી કોઈ ફરક પડતો નથી। તો આ થઈ ગયું સહભોજિતા। સહભોજિતા એટલે કે એવી વ્યવસ્થા જેમાં એક સજીવને ફાયદો થાય જ્યારે બીજાને ફાયદો કે નુકસાન કશું જ થતું નથી। ત્યાર પછી એક છે સહોપકારિતા। સહોપકારિતા જે છે એમાં પ્લસ પ્લસ નો સંબંધ જોવા મળે, મતલબ કે એવી આંતરક્રિયા જેમાં બંને સજીવને ફાયદો થાય।
સહોપકારિતા એટલે કે એવી આંતરક્રિયા અને આપણે સહજીવન અથવા પરસ્પરતા ભી કહી શકીએ એવી આંતરક્રિયા આ બંનેને ફાયદો થાય એનું સૌથી જાણીતું એક્ઝામ્પલ છે આપણે બહુ બધી વાર ભણી ગયા કે લીલ અને ફૂગના સહજીવનથી લાયકેન રચાય હવે આમાં લીલ જે છે એ ખોરાક બનાવે એ ફૂગને આપે એટલે ફૂગને ફાયદો ફૂગ ભેજ અને ક્ષારનું શોષણ કરીને લીલને આપે એટલે લીલને પણ ફાયદો મતલબ બંનેને સાથે રહેવાથી શું થાય છે ફાયદો થાય છે લીલ એ ફૂગને ખોરાક તૈયાર કરી આપે ફૂગ જે છે ભેજ અને ક્ષારનું શોષણ કરીને લીલને આપી દે છે એ જ રીતે મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન જેને આપણે માઇકોરાઇઝા કહીએ છીએ તો સે મૂળ ખોરાક તૈયાર કરીને ફૂગને પહોંચાડે ફૂગ ભેજ અને ક્ષાર કોને આપે મૂળને આપે તો અહીંયા બંનેને જ થઈ રહ્યો ફાયદો આને કહેવામાં આવે સહોપકારિતા એટલે કે એવી આંતરક્રિયા જેમાં બંને સજીવોને ફાયદો થાય આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ જે છે એને પરાગરણ માટે બીજના વિકિરણ એટલે કે બીજના ફેલાવા માટે ઘણા બધા વાહકોની આવશ્યકતા હોય મધમાખી છે ભમરી છે પતંગિયા છે કે અન્ય પરાગ વાહકો એ વનસ્પતિને મદદ કરે પણ વિચારો કે આ પરાગ વાહકો વનસ્પતિને શું કામ મદદ કરે છે આવી મફતની સેવા શું કામ કરવાની શું કામ પરાગરણ કરાય આપણ તો એક્ચ્યુઅલીમાં મફતની સેવા છે ને કીટકો જે કામ કરે છે એના બદલામાં એમને એનો કર કે એની કિંમત વનસ્પતિ દ્વારા ચૂકવવામાં આવે છે તો એ કર કે કિંમત શું એ સમજો વનસ્પતિમાં પરાગરણ માટે પરાગવાહકો અને બીજ વિકિરણ માટે બીજ વિકિરકો જોઈએ બરાબર જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે પરાગવાહક તરીકે સૌથી જાણીતું એક્ઝામ્પલ છે મધમાખી તો મધમાખી જે છે મધમાખી એ વનસ્પતિને પરાગરણ કરી દેશે વનસ્પતિને પરાગરણ કરી આપે પણ સામે મધમાખીને શું ફાયદો છે તો મધમાખી જે છે આ મધમાખીને ખોરાક તરીકે પરાગ મળે એટલે કે પરાગરજ મળે અને પુષ્પનો મધુરસ્મી પ્રાપ્ત થાય મતલબ કે પુષ્પનો તો ફાયદો છે કે પુષ્પનું પરાગરણ થઈ ગયું છે એટલે વનસ્પતિ બેનિફિટમાં ચાલી રહી છે મધમાખીને બી ફાયદો છે કારણ કે એને મધુરસ્મી મળ્યો છે પ્લસ ખાવા માટે પરાગરજ બી મળી છે તો બંનેને શું થઈ ગયો ફાયદો એ જ રીતે જે બીજ વિકિરણો હોય એમાં બી કીટકો જ હોય એ બીજ વિકિરણો જે છે એ બીજના વિકિરણમાં વનસ્પતિને મદદ કરે સામે બીજ વિકિરણોનો ફાયદો શું છે તો બીજ વિકિરણોનો ફાયદો એવો છે કે વનસ્પતિ બીજ વિકિરણોને રસા અને પોષક ફળો આપે એટલે આને ખાવા માટે શું મળી ગયું રસાળ અને પોષક ફળ મળી ગયા એની સામે એ લોકો બીજ વિકિરણ કરી આપે તો અહીંયા પણ બંનેને શું થઈ રહ્યો છે ફાયદો ફાયદા વગર તો કામ થઈ નહીં શકે બરાબર છે આજના જમાનામાં એટલે બંને સજીવને ફાયદો થતો હોય ત્યાં બિઝનેસ થઈ શકે અહીંયા બી એવો જ સંબંધ છે કે જ્યાં બંનેને શું થતું હોવું જોઈએ ફાયદો આપણને ઉપમા હજી એક્ઝામ્પલ આપીએ અંજીરનું વૃક્ષ અંજીરના વૃક્ષ જે છે એમાં પરાગવાહક તરીકે ભમરીની ચોક્કસ જાતિ જોવા મળે હવે સમજો ચોક્કસ પ્રકારની ભમરીઓ ચોક્કસ પ્રકારની ભમરી જ અંજીરના વૃક્ષમાં પરાગરણ કરાઈ શકે ભમરીની અન્ય કોઈ જાતિઓ આવું કરાઈ શકે નહીં મતલબ ચોક્કસ ભમરીની જાતિ જ અંજીરના વૃક્ષમાં પરાગરણ કરાવી શકે હવે ભમરીને ફાયદો શું થાય તો સમજો કે ભમરી શું કરે જ્યારે અંજીરનો સરસ મજાનો પુષ્પ વિન્યાસ હોય જ્યારે એમાં પરાગરણ કરવા જાય ત્યારે પોતાના ફલિત ઈંડા જે છે એ પુષ્પની અંદર દાખલ કરી દેશે એટલે કે અંડ નિક્ષેપણ કરશે હવે એ ઈંડા જે છે એ જવાના ફળની અંદર બીજા શય પાસે એટલે કે ત્યાં ફળમાં જવાના ઈંડા ફળમાં ગયા ચલો એનો બી કઈ વાંધો નહીં પછી એ ઈંડામાંથી ડિંબ ઉત્પન્ન થાય ડિંબ એટલે એમના બચ્ચા જે હોય એના જીવનની પ્રારંભિક અવસ્થા તો એ ડિંબ જે છે એ ફળની અંદર રહેલા બીજમાંથી પોષણ મેળવે તો ભમરી તો બે ફાયદા થયા એક તો એને ઈંડા મૂકવા માટે જગ્યા મળી ગઈ કે ઈંડા મૂક્યા અંજીરના પુષ્પ વિન્યાસમાં બીજો ફાયદો એવો થયો કે જ્યારે ઈંડા પરિપક્વ થઈને એમાં ડિંબ બહાર આવે તો એ ડિંબને બીજમાંથી પોષણ પણ મળી જશે
तो भमरी जे छे एने अंजीर ना वृक्ष ना जे पुष्प हता एने परागण कराय आपो सामे भमरी नो फायदो शुं तो भमरी नो बेनिफिट ए छे के एने अंड निक्षेपण माटे जग्या भी मळी गई અને એના ડીંબ જે બનશે એ ડીંબને બીજ દ્વારા પોષણ પણ મળી જશે તો આ બી એક સિમ્પલ વસ્તુ છે ત્યાર પછી હજી એક ઉદાહરણ આપણે આપીએ કે જે ઓર્કિડ હોય ને ઓર્કિડના પુષ્પ ખૂબ આકર્ષક હોય ઓર્કિડના પુષ્પ આકર્ષક હોય એટલે સ્વાભાવિકપણે એ પરાગવાહકોને આકર્ષે પરાગવાહકો આકર્ષાય તો પરાગણ થાય પણ જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે આ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એ પોતે આકર્ષક હોતા નથી આલોચા પડે આકર્ષક જ ના હોય તો ભાઈ કીટકો ક્યાંથી આવશે કીટકો નહીં આવે તો પરાગણ બી નહીં થાય તો આકર્ષક નથી પણ ઉસ્તાદ માણસ છે ચીટર માણસ છે એટલે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ જે છે એ લિંગ કપટનું કાર્ય કરે બોલો આની અંદર લિંગ કપટ કયું કપટ કરે લિંગ કપટ તો લિંગ કપટ તરીકે શું કરે સમજો કે જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે એના પુષ્પ અને પુષ્પની અંદર રહેલા દલપત્રની પાંખડીઓ પુષ્પ જે છે એના દલપત્રની પાંખડીઓ એ માદા મધમાખી જેવું સ્વરૂપ ધારણ કરે મતલબ કે દલપત્રની પાંખડી દેખાય કોના જેવી માદા મધમાખી જેવી જેના કારણે નર મધમાખી જે છે એને જોઈને આકર્ષાય આકર્ષાય છે ના માટે પ્રજનન કરવા માટે મૈથુન માટે એટલે એ નર મધમાખી જે છે એ ઉડીને આ પાંખડી પાસે આવે પાંખડી કે જે એક્ચ્યુઅલી એને માદા મધમાખી લાગે અને ત્યાં એ મૈથુન ક્રિયા શરૂ કરે અને કુટ મૈથુન કહેવાય કુટમૈથુન મતલબ પ્રજનનની પ્રક્રિયા ખરેખર વાસ્તવિક છે જ નહીં બિચારા નર મધમાખીને અહીંયા ઉલ્લુ બનાવવામાં આવે છે બરાબર માદા મધમાખી બતાવવામાં આવે પણ ખરેખરમાં એ માદા મધમાખી છે નહીં તો જ્યારે આ પ્રક્રિયા ચાલતી હોય મતલબ કે નર મધમાખી જે છે આ દલપત્રની પાંખડી કે જે માદા મધમાખી જેવી દેખાય એના સુધી પહોંચે ત્યારે પુષ્પ પરાગરજ ફેંકી જશે એ પરાગરજ નર મધમાખીના શરીર ઉપર ચોંટી જશે હવે એવી નર મધમાખી જ્યારે એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જાય તો બીજા પુષ્પ ઉપર એ પરાગરજ સ્થાપિત થઈ જશે કહેવાનો સિમ્પલ અર્થ એવો છે કે અહીંયા નર મધમાખીને ઓર્કિડના પુષ્પ દ્વારા ઉલ્લુ બનાવવામાં આવે છે એક લાલચ આપવામાં આવી છે ને માદા મધમાખી સમજા પડે પણ ખરેખર એને માદા મધમાખી જે છે એને લાલચ આપીને વનસ્પતિએ પોતે શું કરી દીધું પરાગણ કરી દીધું હવે સમજો કોઈક કારણથી ઉદ્વિકાસને લીધે કોઈક કારણથી ઉદ્વિકાસ થયો અને માદા મધમાખી જે છે એના રંગની અંદર સહેજ પરિવર્તન આવ્યું માદા મધમાખીના રંગમાં સહેજ શું આવ્યું પરિવર્તન તો અહીંયા જે દલપત્રની પાંખડી છે એને પણ પોતાની અંદર એ પરિવર્તન લાવવું પડશે નહીં તો પરાગણ થઈ શકશે નહીં કેમ કારણ કે જો નર મધમાખી તરત ઓળખી જશે કે ભાઈ આ માદા મધમાખી નથી કારણ કે એક્ચ્યુઅલી ઉદ્વિકાસને કારણે માદા મધમાખીના રંગમાં પરિવર્તન થઈ ગયું છે કહેવાનો અર્થ શું છે કે મધમાખી જે છે એમાં જે પ્રમાણે પરિવર્તન થાય એ જ પ્રમાણે ઓર્કિડના જે પુષ્પ છે એના દલપત્રની પાંખડીઓની અંદર બી એવું પરિવર્તન થવું જોઈએ તો જ બંનેના દેખાવમાં સાદ્રશ્યતા એટલે કે સમાનતા જળવાય અને તો જ પરાગણ થઈ જાય બાકી તો ભાઈ નર મધમાખી હોશિયાર થઈ ગઈ એને ખબર પડે કે આ માદા મધમાખી નહીં એને ખોટી મજૂરી કરાવે તો પછી પરાગણ માટે આવશે નહીં તો આની સાથે આ સહોપકારિતા એટલે કે પરસ્પરતા પણ પૂરું થયું હું ફરીથી કહું છું બુકમાં જેટલા એક્ઝામ્પલ આપેલા સમજવાના એ એક્ઝામ્પલ મેં બોર્ડ ઉપર સમજાયા છે થિયરી લગતી હોય તમારે એને બુકમાંથી જ લખવાની છે તો એકવાર ફરીથી આની સાથે આપણું બાર સાયન્સ એમાં ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી આજે સંપૂર્ણ રીતે પૂરું થયું આવતા લેક્ચરમાં આપણે નવા કોઈ ચેપ્ટરથી શરૂઆત કરીશું